આજની વાર્તા. એક રાજાએ એમના નગરમાં વસતા નગરજનો માટે એક જાહેરાત કરાવી. આવતીકાલે સવારે રાજમહેલનો દરવાજો નગરના તમામ લોકો માટે ખોલવામાં આવશે. મહેલમાં પ્રવેશીને લોકો જે વસ્તુ પર પોતાનો હાથ મૂકશે એ વસ્તુ એને ભેટ તરીકે આપી દેવામાં આવશે. લોકોએ આ જાહેરાત સાંભળી એટલે સવાર પડે એ પહેલાં જ મહેલના દરવાજા સામે આવીને બેસી ગયા. દરેક વ્યક્તિ પોતાને મનગમતી વસ્તુ મેળવવા ઈચ્છતો હતો. પોતાને ગમતી વસ્તુ પર બીજો કોઈ માણસ પહેલા હાથ મૂકી દેશે તો પોતે એ વસ્તુથી વંચિત રહી જશે એવો છુપો ડર પણ હતો. સવારે દરવાજો ખોલતાની સાથે જ લોકોએ દોટ મૂકી. પોતાની પસંદગીની વસ્તુને પામવા માટે લોકો દોડાદોડી કરવા લાગ્યા. મનગમતી વસ્તુ મેળવવા માટે પરિવારના સભ્યો કે મિત્રોને પણ પછાડી દઈને લોકો પોતાની પ્રિય વસ્તુ સુધી પહોંચી રહ્યા હતા. રાજા સિંહાસન પર બેઠા બેઠા આ ખેલ જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. એક નાનું બાળક ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા પાસે આવ્યું. રાજાએ એને પૂછ્યું, બેટા તારે કંઈ નથી જોઈતું? બાળક જવાબ આપવાને બદલે છેક રાજા સુધી પહોંચી ગયો અને રાજાના માથા પર પોતાનો હાથ મૂકીને કહ્યું, મારે તો તમે જોઈએ છે. રાજાએ આનંદથી બાળકને તેડી લીધો અને કહ્યું, બેટા શરત પ્રમાણે હું હવે તારો થયો અને એ સાથે મારું આખું રાજ્ય પણ હવેથી તારું થયું. મિત્રો, જેવી રીતે રાજાએ નગરજનોને એક તક આપી એવી રીતે ભગવાન પણ આપણને સૌને એક તક આપે છે. નગરજનોએ રાજાને પસંદ કરવાને બદલે રાજાની વસ્તુઓને પસંદ કરી, એમ આપણે બધા પણ ભગવાનને પસંદ કરવાને બદલે ભગવાનની બનાવેલી વસ્તુને પસંદ કરીએ છીએ. પણ એ વિચારતા જ નથી કે એક વખત ભગવાનને આપણા કરી લઈએ તો એની બનાવેલી બધી વસ્તુ આપણી જ છે. આપનો દિવસ મંગલમય રહે. શૈલેષ સકપરિયાના જય સ્વામિનારાયણ.